अही ज्ञान सूर्य संचरे आपणु चित्त प्रकाशित करे, अही ज्ञान यज्ञ सहु करे चित्त नु विश्व विकासित करे, शब्द प्रकाशे अर्थ उजाशे, शब्द प्रकाशे अर्थ उजाशे, तर्क मर्मना सहज विकासे, ज्ञानामृत निर्झरे अर्घ्य सौ सत्यदेव ने धरे, धन्य गुर्जरी नी शुभ दृष्टि विश्वकोशनी एवी सृष्टि, तमस ताप संहरे अंतरे सुख समझण नू ठरे, रेवा जलशी शक्तिदायिनी सत्य समुदा मुक्तिदायिनी, विश्व विहारज करे शील सत्व संभरे गुरजरी विश्व रूप नेवरे, गुरजरी विश्व रूप नेवरे, गुरजरी विश्व रूप नेवरे। छेल्ला त्रण दायकाथी ગુજરાતના સાંસ્કૃતિક સાહિત્યિક અને જ્ઞાનલક્ષી જગતમાં એક આગવું સ્થાન મેળવનાર વિશ્વકોશ વતી આપ સૌનું હું સ્વાગત કરું છું. વિશ્વકોશમાં જુદી જુદી વ્યાખ્યાન શ્રેણીઓ ચાલે છે અને સમાજમાં આગવું પ્રદાન કરનારાઓનો જુદા જુદા એવોર્ડ આપીને અભિવાદન કરવામાં આવે છે. અમારા સ્વજન શ્રી મનસુખભાઈ મેદાણી, જે પોતે એક મોટા સમાજસેવક છે, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે અને એથી વિશેષ શિક્ષણ માટે સતત પ્રયત્નશીલ છે, ઉચ્ચ શિક્ષણમાં અભ્યાસ કરવા જતા વિદ્યાર્થીઓને સહયોગ આપવો, મદદ કરવી એ પણ એક એમનું જીવન ધ્યેય છે. તો બીજી બાજુ એમના વતનમાં તદ્દન વિનામૂલ્યે લોકોને, ગરીબ માણસોને ભોજન આપવું એ પણ એક એમનું કામ છે. આવા શ્રી મનસુખભાઈ મેદાણીના સહયોગથી આજે આપણે જીવન ઉત્કર્ષ વ્યાખ્યાન શ્રેણીના અન્વયે શ્રી જસુભાઈ કવિનું વક્તવ્ય સાંભળી રહ્યા છીએ. જસુભાઈ કવિ એ એમ એ બીએડ થયેલા છે. એમણે ડિપ્લોમા ઇન સ્પેશિયલ એજ્યુકેશન યુકેમાં કર્યું છે, ડિપ્લોમા ઇન જર્નાલિઝમ કર્યું છે અને 1975થી 2009 સુધીમાં શિક્ષક, આચાર્ય, એજ્યુકેશન ડાયરેક્ટર આમ જુદા જુદા હોદ્દા ઉપર અંધજન મંડળ વસ્ત્રાપુરમાં કામગીરી કરી છે. એક અર્થમાં કહીએ તો અંધજનોના કલ્યાણ માટે સતત ઝઝૂમનાર એવી આ વ્યક્તિ છે અને એણે એ અંધજનોના કલ્યાણને માટે, અંધજનોની પ્રતિભા બહાર આવે એને માટે જુદા જુદા આયોજનો કર્યા છે. એમણે એના સર્વાંગી વિકાસ માટે નાટકની આયોજન કર્યું અંધજનો માટે, પ્રજ્ઞાચક્ષુઓ માટે. એ જ રીતે નૃત્ય છે, ટ્રેકિંગ છે, કાવ્ય પ્રવૃત્તિઓ છે, આ બધું સતત કરતા રહે છે. એમને ઉત્તમ શિક્ષકનો પણ એવોર્ડ અને એ ઉપરાંત બીજા 5-1 એવોર્ડ એમના આ સામાજિક કામો માટે મળ્યા છે. એમણે જીવન શિક્ષણ નામનું સુંદર પુસ્તક લખ્યું છે, જે ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટે પ્રકાશિત કર્યું છે અને એમાં અંધજનોને કઈ રીતે શિક્ષણ આપે, જુદા જુદા કઈ યુક્તિઓ કરે, જુદી જુદી કઈ આયોજનો કરે અને એમને કઈ રીતે શિક્ષણ આપી શકાય એનું એમણે પ્રયોગાત્મક નિદર્શન આપ્યા છે. એટલે આવી વ્યક્તિ કે જે પોતે પ્રવૃત્તિ કરતી હતી ત્યારે પણ પ્રજ્ઞાચક્ષુઓ માટે કામ કર્યું, દિવ્યાંગો માટે કામ કર્યું અને પછી નિવૃત્ત થયા પછી પણ એવા જુદા જુદા સરસ આયોજનો કરે, એ પ્રજ્ઞાચક્ષુ બહેનોને વાનગીઓનું આયોજન કરે, એમની વાનગીઓ રાખે, વાનગીઓની સભા રાખે, વાનગીઓના લોકોને ભેગા કરે અને એ કામ કરે. તો આવા અનેકવિધ આયોજનો, એટલે એક વ્યક્તિ પોતે પોતાનું એક ધ્યેય રાખીને ચાલે, અરા ફાઉન્ડેશન નામની એમની સંસ્થા એ પણ આ દિવ્યાંગો માટે કામ કરે છે. એટલે કદાચ દિવ્યાંગો માટે સમર્પિત એવી આ વ્યક્તિ આજે આપણને શારીરિક પડકારોનો સામનો કરીને જીવનનો ઉત્કર્ષ સાધનારા લોકોની
વાત કરશે. આપણે સૌ કોઈ જસુભાઈ પાસેથી એમના અનુભવો, એમની એક જીવંત અને આત્મસાત કરેલી વાતો સાંભળીએ. નમસ્કાર. સિદ્ધ કવિ ભાનુપ્રસાદ પંડ્યાની એક બહુ જ જાણીતી કવિતાના એક બંધથી આજની વાત શરૂ કરીએ. કવિ કહે છે, દેખ્યાનો દેશ ભલે લઈ લીધો નાથ, પણ કલરવની દુનિયા અમારી. દેખ્યાનો દેશ ભલે લઈ લીધો નાથ, પણ કલરવની દુનિયા અમારી. વાટે રખડ્યાની મોજ છીનવી લીધી, ને તોય પગરવની દુનિયા અમારી. સમા સમાના લઈ સંદેશા લહેરખી, અડક્યાનો સાચવે સંબંધ. સમા સમાના લઈ સંદેશા લહેરખી, અડક્યાનો સાચવે સંબંધ. તેરવાને ફૂટી તે કઈ તાજી નજરિયુંના, અનુભવની દુનિયા અમારી. આ પંક્તિ આજે એટલા માટે યાદ આવે છે કે યાદ કરવી પડે છે કે આજે વર્ષ 2020ની 14મી સપ્ટેમ્બર, એટલે કે સમગ્ર ભારતમાં આજે અંધજન ધ્વજ દિન તરીકે આપણે દિવસને મનાવીએ છીએ. વર્ષ 1950થી આ સિલસિલો આમ તો શરૂ થયો. એ વખતે ફેબ્રુઆરી મહિનામાં આ દિવસ ઉજવણી કરવામાં આવતી હતી, પરંતુ વર્ષ 1952થી ફરીથી એકવાર એવું નક્કી થયું કે પ્રત્યેક વર્ષની 14મી સપ્ટેમ્બરને અંધજન ધ્વજ દિન તરીકે ઉજવવામાં આવે. ઉદ્દેશ માત્ર એટલો જ છે કે સમાજના આ પ્રજ્ઞાચક્ષુ ભાઈ બહેનોના વર્ગ તરફ આપણા સમાજનું ધ્યાન દોરાય, ધ્યાન ખેંચાય, એમની સિદ્ધિઓ, એમની સમસ્યાઓ, એમના પ્રશ્નો, એમના પડકારો, એના વિશે થોડુંક વધારે ચિંતન કરવાની કે ચિંતા કરવાની કદાચ આપણને આ દિવસે થોડીક મોકળાશ મળે છે. મને એ વાતનો આનંદ છે કે ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ જેવી એક માતબર સાહિત્યિક સંસ્થાના પ્લેટફોર્મ ઉપરથી આ જીવન ઉત્કર્ષ વ્યાખ્યાન શ્રેણીમાં શારીરિક પડકારો સાથે જીવન ઉત્કર્ષ એ વિષય ઉપર આજે થોડીક વાત કરવાનો અમને સૌને અવસર મળ્યો છે. આજે આપણે વાત કરવી છે આપણા સમાજના એવા ભાઈ બહેનોની કે શારીરિક અવરોધો વચ્ચે આંખ ન હોવા છતાં એ ભાઈ બહેનોએ એવી અસાધારણ પ્રગતિ કરી, પોતાના વ્યક્તિત્વને એવી રીતે અસાધારણ ઓપ આપ્યો કે વ્યક્તિગત પોતાનું જ નહીં પરંતુ સમાજના ઉત્કર્ષમાં પણ એમણે પોતાનું યોગદાન આપ્યું છે. જીવન ઉત્કર્ષનું દિશાદર્શન કરાવતી આ વ્યાખ્યાન શ્રેણીમાં આપણે સામાન્ય રીતે એની વ્યાખ્યાનું અર્થઘટન કરવું નથી, પણ કરીએ તો જીવનને સમૃદ્ધ કરવું, ફળપ્રદ કરવું, સક્રિય કરવું, સકારાત્મક કરવું, અર્થપૂર્ણ કરવું, એવો કંઈક આછો પાતળો ખ્યાલ જીવન ઉત્કર્ષની સાથે સંકળાયેલો છે એમ કહીએ તો ખોટું નથી. મુરબ્બીઓ અને મિત્રો, જીવનના ઉત્કર્ષની જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે આમ તો ઘણા બધા આયામોની વાત કરવી પડે, પણ મહત્વના ત્રણ આયામો હું માનું છું કે આપણને સૌને સ્પર્શે છે. તન, મન અને વિચાર, એટલે કે આત્મા. જીવનને ઉપર લઈ જવા માટે, જીવનનો ઉત્કર્ષ કરવા માટે, અથવા તો કહો કે પોતાના જીવનમાંથી લોકો પ્રેરણા લે અને કંઈક નવું શીખે અને જ્યાં છે ત્યાંથી થોડાક આગળ વધે એવી સ્થિતિનું નિર્માણ કરવું, એનું નામ જીવન ઉત્કર્ષ. તો એમાં તન, મન અને આત્મા. આત્મા એટલે ભીતરની ઉર્જા. થોડીક કહેવતો, થોડીક ઉક્તિઓ વગેરેને આપણે યાદ કરીએ તો સ્વાભાવિક રીતે આપણને એમ કહેવાનું મન થાય કે આપણી પ્રાચીન પરંપરામાં, આપણા પ્રાચીન દર્શનમાં, આપણી પ્રાચીન ઋષિ પરંપરામાં અને આપણા આજના જનજીવનમાં પણ શરીર કરતાં મનને, વિચારને, આત્માને જ વધારે પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. તન હોય તો માળવે જવાય એવી કહેવત નથી, મન હોય તો માળવે જવાય એવી કહેવત છે.
સાવ સાચી વાત છે. મન હશે તો જ્યાં પહોંચવું છે ત્યાં પહોંચાશે, પછી તન કદાચ થોડીક ઓછો ટેકો આપે એવું હશે તો પણ ચાલી જશે. પેલી જાણીતી પંક્તિ છે, કદમ અસ્થિર હો તેને કદી રસ્તો નથી મળતો, ને અડગ મનના મુસાફિરને હિમાલય પણ નથી નડતો. અડગ મન, મન અડગ હોવું જોઈએ. તન કદાચ થોડીક તકલીફોવાળું હશે, થોડાક પડકારો સાથે લઈને આવેલું તન હશે, તો પણ જો તમારો વિશ્વાસ, આત્મવિશ્વાસ, જુઓ ને આ પણ એક શબ્દ, આત્મવિશ્વાસ, મન વિશ્વાસ એવો શબ્દ આપણી પાસે નથી, આત્મવિશ્વાસ એવો શબ્દ લઈને આપણે ચાલીએ છીએ. એટલે માત્ર ને માત્ર શારીરિક શક્તિ એ જ જીવન ઉત્કર્ષનું કારણ નથી, એ તો સ્વીકારાયેલું સત્ય છે. અને અનેક લોકોના જીવનમાંથી આપણને એના જીવંત ઉદાહરણો પણ પ્રાપ્ત થાય છે. મહર્ષિ અષ્ટાવક્રથી માંડીને હમણાં જ આપણી વચ્ચેથી વિદાય થયેલા સ્ટીફન હોકિંગ સુધીના મહામાનવોની આપણે વાત કરીએ કે કવિ સુરદાસથી લઈને આજે અંધજન મંડળમાં ટેકનોલોજી સેન્ટરના ઇન્ચાર્જ તરીકે કામ કરતા ભાઈ રણછોડ સોની સુધીની વ્યક્તિઓની આપણે વાત કરીએ તો સહજ રીતે આપણને સ્વીકારવાનું મન થાય કે શારીરિક પડકારોને અતિક્રમીને આ પાત્રોએ, આ પ્રતિભાઓએ પોતાની જીવનશૈલીથી, પોતાની જીવનની ઉપલબ્ધિઓથી, પોતાના જીવનના માર્ગથી એક એવા પોતાના વ્યક્તિત્વનું નિર્માણ કર્યું છે કે જેને કારણે એમના પોતાના જીવન ઉત્કર્ષની વાત તો બાજુએ મૂકી દો, બીજાના અનેક લોકોના જીવનના ઉત્કર્ષનું એ લોકો નિમિત્ત બન્યા છે. તમને થશે કે આ બધી વાતો હું શા માટે કરું છું. નમ્રતાપૂર્વક મારે કહેવું જોઈએ કે લગભગ છેલ્લા 4 દાયકાથી પ્રજ્ઞાચક્ષુઓ સાથે સીધી રીતે સંકળાયેલો હોવાથી, આજે પણ એમની સાથે જ કામ કરતો હોવાથી, કંઈક અંશે મને એમની વાત કરવાનો, એમના વિશે વિચારવાનો અને એમના વિશે બોલવાનો થોડો ઘણો અધિકાર છે. મિત્રો, આપણા પ્રબુદ્ધ સાહિત્યકાર ભૂપતભાઈ વડોદરિયાએ એક પોતાના નિબંધમાં બહુ સરસ વાત કરી છે. એમણે એ શીર્ષક છે એ નિબંધનું, મનની અદૃશ્ય દિવાલો ઓળંગતા રહો. મનની અદૃશ્ય દિવાલો ઓળંગતા રહો એટલે કે તમે ઊભી કરેલી સીમાઓ, તમે માની લીધેલી સીમાઓ, તમે માની લીધેલા અવરોધોને એકવાર અતિક્રમી જવા માટે જ્યારે તમે સંકલ્પબદ્ધ થાઓ છો ત્યારે કોઈ તાકાત, જગતની કોઈ તાકાત તમને રોકી શકતી નથી. હેલન કેલર યાદ કરવું પડે એવું એક બહુ જ મોટું આંતરરાષ્ટ્રીય વ્યક્તિત્વ, જે મૂક હતા, બધીર હતા, પ્રજ્ઞાચક્ષુ હતા, એટલે કે ત્રિવિધ અપંગતાઓ સાથે, આમ બોલવાનું ગમતું નથી પણ કહેવું પડે કે મલ્ટિપલ ડિઝેબિલિટી સાથે જન્મેલી હેલન કેલરે પોતાના વ્યક્તિત્વનો એવો વિકાસ કર્યો કે આખા જગતે એની નોંધ લેવી પડી અને એક સમાજ સેવાના ક્ષેત્રે એનું એટલું બધું ગંજાવર પ્રદાન, એની વાત કરવાનો અત્યારે એટલા માટે અવસર નથી કે આપણી પાસે સમયની મર્યાદા છે, પણ એ હેલન કેલરે પુસ્તકો લખ્યા, કવિતાઓ લખી, પ્રવાસો કર્યા અને આખી દુનિયામાં ફરીને, કરીબ કરીબ આખી દુનિયામાં ફરીને લોકોને જાગૃત કર્યા. એની એક વાત આજની આપણી વ્યાખ્યાન શ્રેણીને બરાબર બંધ બેસે એવી છે. એણે પોતાના એક પુસ્તકમાં લખ્યું છે કે હે મિત્રો, તમે તમારી આંખોનો ઉપયોગ એવી રીતે કરજો કે જાણે કે આવતીકાલે તમારી આંખો ચાલી જવાની છે. હે મિત્રો, તમે તમારા કાનનો ઉપયોગ એવી રીતે કરજો કે આવતીકાલે કદાચ તમે સાંભળવાના નથી, સાંભળવાની તમારી ક્ષમતા ચાલી જવાની છે. તમારી બોલવાની શક્તિનો એવી રીતે ઉપયોગ કરજો કે જાણે આવતીકાલ પછી તમે બોલી શકવાના નથી. કેટલી મોટી વાત કરી છે. આપણે નાહકના આપણા જીવનમાં આપણી આંખોનો, આપણા કાનનો, આપણી વાણીનો, આપણા પગનો, આપણી ઉર્જાનો, આપણી શક્તિનો એવો ઉપયોગ કરીએ છીએ કે જે નિરર્થક હોય છે.
तो सार्थक उपयोग एटले जीवन उत्कर्ष। हेलन केलरनी आ वात आपणने એટલા માટે યાદ આવે છે કે એક અંધ, મૂક અને બધિર સન્નારીએ આપેલો આ સંદેશો છે। બ્રેઇલ લિપિની વાત કરવાની આવે ત્યારે લુઈ બ્રેઇલ, મહાત્મા લુઈ બ્રેઇલને આપણે યાદ કરવા પડે, અને ત્યારે કદાચ એમ પણ માનવાનું મન થાય કે ક્યારેક થતા વ્યક્તિગત અકસ્માતો સમષ્ટિના શ્રેય માટે કારણભૂત બનતા હોય છે। બહુ જ નાની ઉંમરે લુઈ બ્રેઇલ એક ફ્રાન્સના કુપરે નામના ગામમાં એક નાનકડા ગરીબ પરિવારમાં એનો જન્મ થયો। પિતા મોચી હતા, મોચી કામ કરતાં કરતાં રમતા રમતા બાળકને આંખમાં મોચી કામના સોયા વાગી ગયા અને એની આંખો ચાલી ગઈ। આ ઘટના અકસ્માત છે, પણ એ લુઈ બ્રેઇલે પોતાની ચાલી ગયેલી દ્રષ્ટિ, પોતાની જોવાની ખોવાઈ ગયેલી ક્ષમતાને કારણે જગતમાં બ્રેઇલ લિપિનો આવિષ્કાર કર્યો, છ ટપકાની લિપિ શોધી, અને જે છ ટપકાની બ્રેઇલ લિપિને કારણે આજે જગતભરના પ્રજ્ઞાચક્ષુઓ શિક્ષણ મેળવી શકે છે, જગત સાથે પ્રત્યાયન કરી શકે છે અને પોતાનો વિકાસ કરી શકે છે। તો એટલા માટે જ આપણને કહેવાનું મન થાય કે અકસ્માતો ક્યારેક ક્યારેક કોઈકને માટે આશીર્વાદરૂપ પણ સાબિત થતા હોય છે। એક હમણાં જ રજૂ થયેલી બહુ સુંદર ફીચર ફિલ્મનો ઉલ્લેખ પણ અત્યારે મને કરવાનું મન થાય છે, સાઇફર શૂન્ય સે શિખર તક। આ ફિલ્મ હમણાં જ બની, વલસાડના એક પરેશ ભાનુશાળી નામનો છોકરો જે જન્મથી 90% અપંગતા સાથે જગતમાં આવ્યો, બંને હાથ નથી, હથેળી નથી, ચાલવાની થોડી ઓછી ક્ષમતા છે, એ બાળકે પોતાના પરિવારના સાથ અને સહયોગથી સામાન્ય શાળામાં પ્રવેશ મેળવવામાં પહેલાં તો એને ઘણી મુશ્કેલી પડી હતી, પણ જદ્દોજહેદ કરીને, સંઘર્ષ કરીને એણે વલસાડની સામાન્ય શાળામાં પ્રવેશ મેળવીને બીજા બાળકોની સાથે રહીને બીજા બાળકો કરતાં વધારે સારું પરિણામ લાવીને 12મી પરીક્ષા પસાર કરી પૂનાની મેડિકલ કોલેજમાં પ્રવેશ મેળવીને ડી ફાર્મની ડિગ્રી પણ મેળવી અને અત્યારે આજે પણ એ વલસાડમાં પોતાનો મેડિકલ સ્ટોર ચલાવે છે અને પોતાનું ગુજરાન કરે છે, એટલું જ નહીં પોતાના પરિવારનું પણ એ ગુજરાન કરે છે। તો મિત્રો, ફરી પાછી કોઈ એક પંક્તિ મને યાદ આવે છે કે સફર મેં ધૂપ તો હોગી નિકલ સકો તો ચલો, સફર મેં ધૂપ તો હોગી નિકલ સકો તો ચલો, હર તરફ ભીડ હૈ ફિર ભી નિકલ સકો તો ચલો, ઓર કિસી કે વાસ્તે રાહે કહાં બદલતી હૈ, કિસી કે વાસ્તે રાહે કહાં બદલતી હૈ, તુમ અપને આપ કો ખુદ હી બદલ સકો તો ચલો। આ મુરબ્બીઓ મિત્રો આપણે યાદ રાખવાની જરૂર છે કે જ્યારે માણસ ભીતરની ઉર્જાનો ઉપયોગ કરતા એકવાર શીખી જાય છે ત્યારે કોઈ પણ શારીરિક પડકાર એની પ્રગતિને અટકાવી શકતા નથી। હેલન કેલરની વાત કરું છું ત્યારે આપણા જ અમદાવાદની એક દીકરીની વાત પણ મારે કરવી જોઈએ, નામ છે એનું દેવાંશી। વળી એક પંક્તિ યાદ આવે છે કે કઈ તરકીબથી પથ્થરની કેદ તોડી છે, કઈ તરકીબથી પથ્થરની કેદ તોડી છે, કૂંપણની હાથમાં શું કુમળી કોઈ હથોડી છે, કૂંપણના હાથમાં શું કુમળી કોઈ હથોડી છે। તો આ હથોડી એટલે વિશ્વાસ, આ હથોડી એટલે આત્મવિશ્વાસ, આ હથોડી એટલે પોતાની ભીતરની ઉર્જાને કામે લગાડવાની એની ઈચ્છાશક્તિ, એનો વિલ પાવર। મિત્રો, આપણે જાણીને નવાઈ લાગશે કે દેવાંશી જન્મ સાથે જ વલ્ફમ સિન્ડ્રોમ નામનો એક રોગ લઈને આ ધરતી ઉપર અવતરી છે। આપને એ જાણીને તો વધારે આશ્ચર્ય પણ થશે અને આઘાત પણ લાગશે કે આ જગતમાં માત્ર ને માત્ર 45 લોકો, જગતમાં કહું છું, આખા વિશ્વમાં માત્ર 45 લોકો અત્યારે વલ્ફમ સિન્ડ્રોમ રોગના શિકાર બન્યા છે, એમાંની એક આપણી આ દેવાંશી માત્ર
સાત વર્ષની હતી ત્યારે વર્ષ 2008માં ડોક્ટરોએ એનું નિદાન કર્યું કે આ દીકરી 6 મહિનાથી વધારે જીવશે નહીં, કારણ કે આ વલ્ફર્મ સિન્ડ્રોમને કારણે. અને વળી એટલું જ નહીં, ડાયાબિટીઝ હતો, કલર બ્લાઇન્ડનેસ હતી, ઓપ્ટિક ઇટ્રોફી હતી, ન્યુરોલોજિકલ બ્લેડરના પ્રોબ્લેમ હતા અને બીજા અગણિત શારીરિક પડકારોની સાથે એને જીવવાનું હતું. પણ ધીમે 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 આ દેવાંશીએ પોતાના આત્મવિશ્વાસથી જીવનમાં ટકી રહેવાની અને ડોક્ટરોના નિદાનને ખોટું પાડવાની જાણે કે હોડ બકી, શરત બકી અને એ જીતી ગઈ. આજે પણ 26 વર્ષની ઉંમરે દેવાંશી આપણી વચ્ચે બેઠી છે. હાઈ બ્લડ પ્રેશર છે, કેથરેટ વગર પેશાબ નથી કરી શકતી, સોડિયમ ઘટી જાય તો અચાનક બેભાન થઈ જાય છે અને ધોરણ 9 પછી તો એને લગભગ ભણવાનું છોડી દેવું પડે એવા સંજોગો ઊભા થયા હતા. હું દેવાંશીની વાત કરું છું ત્યારે જેમ હેલન કેલરની વાત કરી ત્યારે મારે કહેવું જોઈતું હતું, એ અત્યારે કહું છું કે હેલન કેલરના ઘડતરમાં અને ચણતરમાં એની શિક્ષિકા એન સુલિવાનનો બહુ જ મોટો ફાળો હતો. એમ દેવાંશીને જીવનમાં ટકાવી રાખવામાં દેવાંશીની માતા હર્ષિદાબેનનો બહુ જ મોટો ફાળો છે. સહેજ પણ હિંમત હાર્યા વગર, નિરાશ થયા વગર, ઈશ્વરમાં શ્રદ્ધા રાખીને, તજજ્ઞોની સલાહ લઈને, ડોક્ટરોએ ડોક પાસે ફરી ફરીને આ હર્ષિદાબેને દેવાંશીને જીવનમાં એવો ટેકો કર્યો કે દેવાંશી ધીમે ધીમે રસોઈ કરતાં શીખી, સ્વાદિષ્ટ રસોઈ કરતાં શીખી, ગુજરાતી બનાવે, મેક્સિકન બનાવે, ચાઇનીઝ બનાવે, ઇટાલિયન બનાવે, 102 વાનગીઓ અત્યારે દેવાંશી બનાવી શકે છે. અને દેવાંશીનું પોતાનું એવું માનવું છે કે જો શરીર થોડુંક વધારે સાથ આપશે તો હિન્દુસ્તાની વાનગીઓ ઉપર એને પુસ્તક લખવું છે. લખવાની શરૂઆત તો એણે કરી દીધી છે. કદાચ ટૂંક સમયમાં આપણને શારીરિક પડકારો સાથે જીવતી દેવાંશી દ્વારા અદ્ભુત વાનગીઓની રેસીપીનું પુસ્તક મળે તો નવાઈ નહીં. અત્યારે પણ એ ધાર્મિક શ્રવણ કરે છે, દુનિયાના સમાચારો સાથે અવગત રહેવા માટે રેડિયો અને ટેલિવિઝનનો ઉપયોગ કરીને એ રોજે રોજ, એને તમે આજની કોઈ પણ ઘટના પૂછો દેવાંશીને ખબર હોય. સહેજ પણ હાર્યા વગર દેવાંશીએ જે પ્રગતિ કરી છે એ પ્રગતિ, અશ્વિનભાઈ મને એક પંક્તિ કહેવાનું અત્યારે મન થાય છે, તમે તો વારંવાર એ સાંભળી છે, કે જાણે દેવાંશીનો સ્પિરિટ કહે છે કે અમને નાખો જિંદગીની આગમાં, આગને પણ ફેરવીશું બાગમાં. અમને નાખો જિંદગીની આગમાં, આગને પણ ફેરવીશું બાગમાં, સર કરીશું આખરી સૌ મોરચા, અરે મોતને પણ આવવા દો લાગમાં. મોતને પણ હરાવ્યું આ દેવાંશીએ. એ અત્યારે અમદાવાદમાં થલતેજ વિસ્તારમાં આપણી વચ્ચે આપણને પ્રેરણા આપે એવું જીવન જીવી રહી છે. હું દેવાંશી ચૌહાણ, મને વોલ્ફ્રમ સિન્ડ્રોમ નામનો રોગ છે. તેમાં મને ઘણી શારીરિક તકલીફો આવતી હોય છે, પણ તે મારા મનોબળને ડગાવી શકી નથી. તે શારીરિક તકલીફોને સ્વીકારીને જીવવું તો છે અને સરસ રીતે જીવવું છે. અત્યારે સમાજમાં કોરોના ચાલી રહ્યો છે અથવા ઘણી નાની મોટી બીમારીઓ આવતી હોય છે, તેમાં ઘણા લોકો હતાશ થઈ જાય છે અને હિંમત હારીને આપઘાત પણ કરી દે છે. તો આજે અમારા પ્રિય કવિ સાહેબના માધ્યમથી હું વિશ્વકોશના તમામ શ્રોતાઓને કહેવાનું પસંદ કરીશ કે જેમ મને કોઈ પડકારો ડગાવી શક્યા નથી, તેમ આપ સૌ પણ શારીરિક તકલીફોમાં કે બીજી તકલીફોમાં પોતાના અને બીજાના જીવન ઉત્કર્ષ માટે લડતા રહો અને વિજય બનો. ભગવાન જે કરે છે તે સારું કરે છે અને સારા માટે જ કરે છે. મિત્રો, કેટલા લોકોની વાત કરવી,
આમ જો વાત કરવા બેસીએ તો આ બધી સક્સેસ સ્ટોરીઓ વિશેનું પ્રવચન હોય એવું લાગે, પણ મને લાગે છે આજે 14 સપ્ટેમ્બર છે, અંધજન ધ્વજ દિન છે, એટલે આ મુરબ્બીઓ અને મિત્રોની વાત નહીં કરીએ તો મને લાગે છે કે આપણે નગુણા કહેવાઈશું. આપણા જ અમદાવાદનું ગૌરવ પદ્મશ્રી જગદીશભાઈ પટેલ અત્યારે આપણી વચ્ચે નથી, જેમણે સ્થાપેલી સંસ્થા અંધજન મંડળ આજે વિશ્વના ફલક ઉપર પોતાની એક આગવી ઓળખ સાથે હજારો હજારો દિવ્યાંગજનોના શિક્ષણ, તાલીમ અને પુનર્વસનનું નક્કર કામ કરી રહી છે. પણ એ સંસ્થાનો પાયો, એનું વિચાર બીજ પદ્મશ્રી ડૉક્ટર જગદીશભાઈએ વાવ્યું હતું. 1928 ની 5 સપ્ટેમ્બરે ખેડા જિલ્લામાં આ એક રૂપાળા દીકરાનો જન્મ થયો. દીકરાનું જન્મતાની સાથે નામ તો અમૃત રાખવામાં આવ્યું હતું, પછી એક બીજું સમાંતરે જગદીશ નામ રાખવામાં આવ્યું. પણ 8 વર્ષની ઉંમરે કોઈ એક રોગને કારણે જગદીશભાઈની આંખો ચાલી ગઈ, જોવાની શક્તિ ચાલી ગઈ. મેટ્રિક કર્યું, ફિઝિયોથેરાપીનો અભ્યાસ કર્યો અને 1944ની 1 જાન્યુઆરીએ એમણે અમદાવાદમાં મેડિકો મસાજ નામનું પોતાનું ફિઝિયોથેરાપી સેન્ટર શરૂ કર્યું. અમદાવાદમાં ફિઝિયોથેરાપીનું સેન્ટર શરૂ કરનારા પ્રથમ પ્રજ્ઞાચક્ષુ પ્રતિભા એટલે પદ્મશ્રી ડૉક્ટર જગદીશભાઈ પટેલ. અને એમના પેશન્ટ પણ કેવા, શેઠ શ્રી અંબાલાલ સારાભાઈ અને એમનો પરિવાર. શેઠ શ્રી અંબાલાલ સારાભાઈ જગદીશભાઈ પાસે ટ્રીટમેન્ટ કરાવે સવારના પહોરમાં, ત્યારે મિલોના વહીવટની, કંપનીઓના વહીવટની ઘણી બધી વાતો શેઠ શ્રી અંબાલાલ સારાભાઈ પોતાના મેનેજરો સાથે ચર્ચા કરે, જગદીશભાઈના સર્વાકાન એ બધું ઝીલતા જાય. પાછળથી જગદીશભાઈએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે એ વખતે ફિઝિયોથેરાપીની ટ્રીટમેન્ટ આપતા આપતા હું મેનેજમેન્ટના, વ્યવસ્થાપનના પાઠ શેઠ શ્રી અંબાલાલ સારાભાઈ પાસેથી ભણ્યો, જેનું કામ, જેનું પરિણામ અંધજન મંડળની સ્થાપના કરવામાં મને કામે લાગ્યું. એ પછી તો અનાયાસે પોતાની બહેનની ટ્રીટમેન્ટ કરાવવા માટે એમને મેડિકો મસાજમાં આવતા શ્રીમતી ભદ્રાબેન સાથે પરિચય થયો, પરિચય પરિણયમાં પરિણમ્યો અને પછી બંનેના લગ્ન થયા. અને આ દંપતીએ, જગદીશભાઈ અને ભદ્રાબેને, અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં અંધજન મંડળની સ્થાપના કરી. આજે તો તમામ પ્રકારના વિકલાંગો માટે આ સંસ્થા એક સીમાચિહ્નરૂપ કામ કરી રહી છે. મિત્રો, તમને થશે કે આપણે શું સક્સેસ સ્ટોરી અથવા તો નીવડેલા લોકોની જ વાતો કરીએ છીએ, આ લોકો તો કદાચ અપવાદો હતા એમ કહેવાનું મન થાય. કંઈક અંશે સાચી વાત પણ છે, આ લોકો અપવાદો હતા. પણ મારે તો તમને આ ક્ષેત્રના એક પ્રતિનિધિ તરીકે એ પણ કહેવું છે કે જો સામાજિક સ્વીકારનું વાતાવરણ આપણે ઊભું કરી શકીએ, વિકલાંગોની પરિસ્થિતિને આપણે સાચી અને સારી રીતે સમજી શકીએ, એ જે કંઈ આત્મવિશ્વાસથી પ્રવૃત્તિ કરે છે એને જરાક હાથ ટેકો કરી શકીએ, તો હું ચોક્કસ માનું છું કે હજુ આવનારા વર્ષોમાં આપણને ઘણા જગદીશ પટેલ મળશે, ઘણી હેલન કેલર મળશે, ઘણી દેવાંશી જેવી દીકરીઓ મળશે. હજુ તાજી જ વાત કરું છું, કોરોનાની મહામારીમાં જ્યારે ચારે બાજુ હાહાકાર હતો, ધંધા રોજગાર ખોરવાઈ ગયા હતા, લોકોની નોકરીઓ ચાલી ગઈ હતી, આર્થિક રીતે, સામાજિક રીતે, શારીરિક રીતે, અનેક રીતે લોકો વ્યસ્ત અને ત્રસ્ત થઈ ગયા હતા, ત્યારે અમદાવાદનો એક દીકરો ભાઈ અશ્વિન ઠક્કર અને તેની પત્ની બહેન ગીતા ઠક્કર, એમણે જરા જુદી રીતે વિચાર કર્યો, આઉટ ઓફ બોક્સ જેને કહીએ છીએ ને એવો વિચાર કર્યો. એને ઓફર કરવામાં આવી હતી અનેક લોકોએ. તમે બંને પ્રજ્ઞાચક્ષુ દંપતી છો તો અમે તમને આર્થિક મદદ કરીએ, તમે ચિંતા નહીં કરતા, તમારું ગાળું ગબડશે. પણ અશ્વિને કહ્યું કે ના, એવી રીતે દયાદાન ઉપર મારે જીવવું નથી, હું મારી રીતે, મારી ખુમારીથી, મારી ખુદદારીથી, મારા પ્રયત્નોથી જે કંઈ થઈ શકે તે હું કરીશ, એમાંથી કશું રળીશ
અને મારું ગુજરાન કરીશ. હા, તમે મને સમજો, મારા પ્રયત્નને સમજો, એ જરૂરી છે, પણ મને કોઈ કશુંક આપે અને હું લઉં એ વાત મને મંજૂર નથી. મિત્રો, ભાઈ અશ્વિન અને ગીતા અત્યારે આપણી વચ્ચે છે. હું વિનંતી કરીશ કે બંને અહીંયા આવે અને પોતાની વાત ટૂંકમાં અહીંયા આપણને કહે. વડીલો, વિશ્વકોષના સૌ સ્વજનો, હું અશ્વિન ઠક્કર અને મારા ધર્મપત્ની ગીતા ઠક્કર આપ સૌને વંદન કરીએ છીએ. જેમ કવિ સાહેબે ઉલ્લેખ કર્યો એ રીતે જ્યારે વૈશ્વિક મહામારી કોરોનાની માર્ચ મહિનાની એન્ડથી સ્ટાર્ટ થઈ ત્યારે આમ સમગ્ર વિશ્વ આર્થિક કટોકટીમાં સંપળાઈ ગયું ત્યારે અમે લોકો પણ એક વિશ્વ સમાજનો એક ભાગ છીએ. પ્રજ્ઞાચક્ષુ અમે લોકો એક સમાજનો ભાગ છીએ એટલે અમને બી જેમ લોકોને તકલીફ પડી એમ અમને બી થોડી ઘણી તકલીફ પડવા માંડી. શરૂઆતમાં એકાદ બે અઠવાડિયા જેવું પસાર થઈ ગયું, એકાદ બે લોકડાઉન જેવું પસાર થઈ ગયું, પછી અમે લોકોએ વિચાર્યું કે હવે કંઈક નવું કરવું જોઈએ, લોકોને આપણે આત્મનિર્ભર બનવા માટે કંઈક એવા એવું કરવું જોઈએ કે જેથી આપણને કંઈક જીવનમાં નવું કરવાની એક તક ઊભી થાય. તો એ નિમિત્તે અમારા એક વડીલ મિત્ર મિનેશભાઈ જોડે અમે શેર કર્યો વિચાર. તેમણે કીધું કે કહ્યું કે તમે કામ શરૂ કરો, હું તમારી સાથે જ છું. તો કવિ સર સાથે મેં વાત કરી, કવિ સરે કહ્યું દીકરા તું કામ કર, અમે તમારી સાથે જ છીએ. તો પછી અમે લોકોએ કચ્છની કેરી મંગાવીને અમારું ગુજરાતનું કામ શરૂ કર્યું. લગભગ અમદાવાદના ચિત પરિચિત વિસ્તારોમાં અમે લોકોએ 1200 કિલો કેરીનું સેલિંગ કર્યું. અને શરૂઆતમાં લોકોએ તો એવું કહ્યું કે તમે લોકો ને અમે ઘણા બધા વડીલો એવું કહ્યું કે આર્થિક મદદ અમે લોકો કરવા તૈયાર છીએ, પણ અમારું શિક્ષણ, ખુમારી, સોમાન બધું અમને અમારામાં હતું. અને અમે કીધું કોઈનું સોમાન કે લેવાય, પરંતુ કોઈના ઉપર આધારિત નથી રહેવા અમે માગતા. એના લીધે અમે આ શરૂઆત અમે નાનકડા કેરીના ધંધાથી કરી અને એ શરૂઆતમાં અમને થોડો ઘણો પૈસો મળ્યો. પૈસા કરતાં અમને સોમાન અને જે સન્માન મળ્યું છે એનાથી અમને વધારે થોડો આનંદ થયો. પછી અમે કચ્છની ખારેક પણ લાવ્યા. પછી અમે ધીરે ધીરે અત્યારે ઓર્ડર ચિત પરિચિત વિસ્તારોમાં મીઠાઈ અને ફરસાણ ઓર્ડર પ્રમાણે લોકોને બનાવીને વેચીએ છીએ. અને અત્યારે જોધપુર ગામમાં સાનિધ્ય પાર્ટી પ્લોટની આજુબાજુ અમે લોકો નાનકડું ટેબલ લગાવીને સાંજે 4-1 કલાક જેવું ત્યાં બેસીએ છીએ. આના ઉપરથી અમને ઘણું ખરું શીખવા મળ્યું કે જાત મહેનત જિંદાબાદ, આપણો ભરોસો ભારી, આપણે જ આપણા ભેરું છીએ એવું અમારું શિક્ષણ અમને કહેતું હતું. અને એમાં ઘણા ખરા મિત્રો વડીલોનો બધાનો સાથ સહકાર મળ્યો. એમાં મિનેશભાઈ ઓઝા, ગૌરાંગભાઈ, નીતાબેનનું આખું ગ્રુપ, પાયલબેન, દક્ષાબેન, કાજલબેન અને અમારા ગુરુ કવિ સર અને ઘણા ખરાનો અમને સાથ સહકાર મળ્યો. અને એનાથી અમે લોકો અમારા પગભર થયા ઊભા રહ્યા છીએ અને સમાજ માટે અમે એક પ્રેરણાનું એક ઉદાહરણ પૂરું પાડ્યું છે કે કોઈના ઉપર આધારિત નહીં રહેવું, પોતાનું માન સોમાન જળવાય. અને મેં મારા પ્રજ્ઞાચક્ષુને બી આ માધ્યમથી હું કહેવા માગું છું કે આપણે જ આપણા જીવન ઉત્કર્ષનું એક પરિશ્રમ કરીને કંઈક આપણા જીવનમાં છે એના કરતાં આપણે નવું કંઈક આપણામાં આર્ટ છે એનો ઉપયોગ કરીએ. અને વિશ્વકોષ અને જીવન ઉત્કર્ષમાં જે મને આ મારું વક્તવ્ય રજૂ કરવાની મને જે તક મળી બદલ હું વિશ્વકોષનો ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ. તો મિત્રો, અશ્વિન અને ગીતા, મને લાગે છે કે આજના વાતાવરણમાં માત્ર પ્રજ્ઞાચક્ષુ, માત્ર દિવ્યાંગો નહીં, પરંતુ તમને, મને, આપણને સૌને એક જુદી જ પ્રેરણા આપે એવું એમણે એક ઉદાહરણ સમાજમાં બેસાડ્યું છે. થેન્ક યુ અશ્વિન. થેન્ક યુ સર. અભિનંદન ગીતા. ગોડ બ્લેસ યુ. મિત્રો, પદ્મશ્રી જગદીશભાઈ પટેલની આપણે વાત કરી. ગુજરાતમાં હમણાં જ એક પ્રજ્ઞાચક્ષુ મહિલાને આપણા રાષ્ટ્રએ પદ્મશ્રીનો ખિતાબ આપ્યો છે, જેમનું નામ છે મુક્તાબેન ડગલી. આપ સૌએ નામ સાંભળ્યું પણ છે, કદાચ ઓળખો પણ છો.
માત્ર 7 વર્ષની ઉંમરે મેનેન્જાઇટિસને એના રોગને કારણે એમની આંખો ગઈ. નાનકડા ગામમાં માતા પિતાની સાથે ઉછરનારી મુક્તાબેન મનથી એ જ વખતે 7 વર્ષની ઉંમરે એક સંકલ્પ કરે છે કે મારી આંખો ગઈ પણ મારું જીવન ગયું નથી, મારું બાકીનું જીવન વધારે મજબૂત કરીને, વધારે સમૃદ્ધ કરીને હું મારો વિકાસ તો કરીશ જ, એટલું જ નહીં પણ મારા જેવી અનેક કન્યાઓના જીવન વિકાસમાં, જીવન ઉત્કર્ષમાં મારાથી જે કંઈ થઈ શકે તે હું યોગદાન આપીશ. બહુ લાંબી સંઘર્ષ કથા છે મુક્તાબેનની. સમાજે મૂકેલા શારીરિક પડકારોએ મૂકેલા, આપણી કેટલીક રૂઢ માન્યતાઓએ મૂકેલા અને બીજા અનેક અવરોધોને પાર કરીને મુક્તાબેન શિક્ષણ મેળવે છે, શિક્ષિકા બને છે અને પછી પાછલા વર્ષોમાં સુરેન્દ્રનગરમાં પ્રજ્ઞાચક્ષુ કન્યાઓ માટેની એક અદ્ભુત અનન્ય સંસ્થાની સ્થાપના કરે છે. આ સંસ્થામાં પ્રજ્ઞાચક્ષુ કન્યાઓ માટેની, તેમના સર્વગ્રાહી વિકાસ માટેની એટલી સરસ જોગવાઈઓ એમણે મૂકી છે કે આપણને થાય કે મુક્તાબેન એ ખરેખર હરતી ફરતી 24 કલાકની પ્રજ્ઞાચક્ષુ બહેન દીકરીઓની એક વત્સલ માતા છે. લગભગ 200થી વધારે પ્રજ્ઞાચક્ષુ કન્યાઓનું જીવનમાં એમણે પુનર્વસન કર્યું છે. પુનર્વસન, રિહેબિલિટેશન એટલે કે એમની શિક્ષણ, એમની તાલીમ અને પછી એમના લગ્ન પણ થઈ જાય, ઘરવખરી પણ આપવામાં આવે, કરિયાવર કરવામાં આવે અને એ બરાબર રીતે સમાજમાં એ દીકરી પ્રસ્થાપિત થઈ જાય ત્યાં સુધીની મુક્તાબેનની સેવાઓ ખરેખર કાબિલેદાદ છે. આમ તો આપણે ત્યાં એવું કહેવાય છે કે દરેક સફળ પુરુષની પાછળ એક સ્ત્રીની પ્રેરણા રહેલી હોય છે. અહીં સહેજ ઉલટું થયું છે. મુક્તાબેનના વિકાસમાં, મુક્તાબેનના વૈચારિક વિસ્તારમાં એમના પતિ એ બહુ જ મોટો ફાળો આપ્યો છે અને એ રીતે મને લાગે છે કે પંકજભાઈએ ખભે ખભો મિલાવીને, પંકજભાઈ અને મુક્તાબેન આ દંપતીએ ખભે ખભો મિલાવીને ગુજરાતમાં પ્રજ્ઞાચક્ષુ બહેન દીકરીઓ માટે, આપને જાણીને નવાઈ લાગશે, ગુજરાતની પહેલવહેલી પ્રજ્ઞાચક્ષુ દીકરીઓની સૌંદર્ય સ્પર્ધા, કારણ કે એ દીકરીને પણ સુંદર દેખાવાનું, સુંદર હોવાનું, પ્રેઝન્ટેબલ હોવાનું ગમે છે પણ એ તરફ કદાચ કોઈકનું લક્ષ્ય ઓછું ગયું હતું. મુક્તાબેને એ દિશામાં ગંજાવર કામ કરીને પ્રતિ વર્ષ પ્રજ્ઞાચક્ષુ કન્યાઓ માટેની સૌંદર્ય સ્પર્ધા યોજીને, એમની પાસે કેટવોક કરાવીને એક નવો જ ચીલો ગુજરાતમાં ચાતરી બતાવ્યો છે. એમને પણ પદ્મશ્રીના ખિતાબથી નવાજીને, શારીરિક પડકારો સાથે પણ જીવન ઉત્કર્ષ કરી શકાય છે એ દાખલાને એક મોટું મજબૂત ઉદાહરણ પૂરું પાડ્યું છે. મુક્તાબેન પોતે જ બહુ કવિતાઓ સારી લખે છે. એમની લખેલી જ એક પંક્તિથી આપણે એમની વાત પૂરી કરીશું કે ખોલ દો પંખ મેરે કહેતા હૈ પરિંદા, ખોલ દો પંખ મેરે કહેતા હૈ પરિંદા, અભી ઓર ઉડાન બાકી હૈ, જમી નહીં હૈ મંઝિલ મેરી, જમી નહીં હૈ મંઝિલ મેરી, અભી પૂરા આસમાન બાકી હૈ. તો કેટલી મોટી આત્મશ્રદ્ધા સાથે, ઘણું બધું કરવાના, પૂરું કામ પૂરું કરવાના સંકલ્પો સાથે મુક્તાબેન આજે કામ કરી રહ્યા છે ત્યારે આપણે એમને જેટલા અભિનંદન આપીએ એટલા ઓછા છે. મિત્રો, ડૉક્ટર સમીર મંસૂરી એક એવું નામ જેણે, આપણે જેને સેલ્ફ મેડ માણસ કહીએ છીએ ને, એવો એક સેલ્ફ મેડ માણસ જાતે બેઠા થઈને પોતાની જિંદગીને સવારનારો, સજાવનારો માણસ. આજે તો એ મુંબઈમાં અને હવે તો અમદાવાદમાં પોતાનું એક સેન્ટર શરૂ કરીને અનેક લોકોને શારીરિક તકલીફોના
માટેની યુનાની અને આયુર્વેદિક દવાઓ સાથે બ્યુટિફિકેશનની ટ્રીટમેન્ટ આપે છે. જોકે એ પહેલાં એણે બહુ સંઘર્ષ કર્યો છે. જન્મથી અંધ એવા સમીરે આખી, સમજો ને, આખા એ ભારતનું ભ્રમણ કર્યું છે. ઠેર ઠેરથી જાત અનુભવ મેળવીને, અનેક તજજ્ઞો પાસે બેસીને, અનેક ગુરુઓના ચરણોમાં બેસીને યુનાની અને આયુર્વેદિક આપણી જે પરંપરાગત ઔષધિઓ છે એનો બરાબર અભ્યાસ કર્યો અને પછી પોતાની રીતે એ ઔષધોને તૈયાર કરીને લોકોને જાત ભાતના રોગોમાં ટ્રીટમેન્ટ આપવાનું શરૂ કર્યું. અને ખાસ કરીને છેલ્લા વર્ષોમાં તો બહેનોને ખૂબ ગમે એવી બ્યુટિફિકેશનની કેટલીક સ્પેશિયલ દવાઓ, ઔષધિ એણે તૈયાર કરી. અને મુંબઈમાં તો ફિલ્મ ઉદ્યોગના અનેક માધાનતાઓ સમીર પાસે ટ્રીટમેન્ટ લેવા માટે જાય છે. હવે અમદાવાદમાં એમણે પોતાનું સેન્ટર શરૂ કર્યું છે અને પોતાના આત્મવિશ્વાસથી, પોતાની તજજ્ઞતાથી, પોતાની કાબેલિયતથી એ આજે અનેક લોકોની સેવા અને સારવાર કરી રહ્યા છે. તો સમીર એવું માને છે કે સમાજમાં વિકલાંગ માણસે, દિવ્યાંગ માણસે, પ્રજ્ઞાચક્ષુ માણસે જો સ્વીકૃત થવું હોય તો સામાન્ય માણસ કરતાં, સરેરાશ માણસ કરતાં પોતાની જાતને વધારે ઊંચે લેવી પડશે. પોતાની પાસે, પોતાની જાતને એણે એક નવા નવા પડકારો આપવા પડશે અને પ્રેઝન્ટેબલ રીતે રજૂ થવું પડશે. કોમ્યુનિકેશનની સ્કિલ સારી હોવી જોઈશે અને એ રીતે એક જુદી પ્રતિભા ઊભી કરીને લોકોની વચ્ચે માત્ર દયા અને સહાનુભૂતિથી નહીં પણ પોતાની આવડતથી, પોતાના કૌશલ્યથી જગા કરવી પડશે, જે સમીરે બનાવી છે. સમીરના પોતાના અવાજમાં પણ આપણે એ વાત સાંભળીશું. લેડીઝ એન્ડ જેન્ટલમેન, માનનીય શ્રી કવિ સાહેબે જે વાત કરી એ પછી મારે વધુ કંઈ કહેવાનું ન હોય, પણ હા, એટલું ચોક્કસ કહીશ કે એકચ્યુઅલી જ્યારથી હું જન્મ્યો ત્યારથી એક અલગ જ થોટ પ્રોસેસ હતી મગજમાં કે ભાઈ જીવનમાં કંઈક કરવું છે. બ્લાઇન્ડનેસ હોવા છતાંય મારો જ્યારે અભ્યાસનો સમય હતો ત્યારથી લઈ અને અત્યાર સુધી અલ્લાહનો શુક્ર છે કે લોકોએ મને ફોલો કર્યો છે. પછી ભલે મારો સ્ટુડન્ટ તરીકેનો સમય ચાલતો હોય કે અત્યારે ડોક્ટર તરીકેનો સમય ચાલતો હોય. હવે જનરલી મારે તમને એક વસ્તુ ખાસ કહેવાની મિત્રો, કે જ્યારે ઉપરવાળો કોઈ પણ વ્યક્તિને બ્લાઇન્ડ બનાવે છે તો ઉપરવાળો તો બધાને આંખ આપી શકતો હતો ને, કેમ કેમ એને બ્લાઇન્ડને પેદા કર્યા? ઉપરવાળાની ફિલોસોફી છે કે એક બ્લાઇન્ડ હું બનાવું તો સમાજનો દરેક વ્યક્તિ, દુનિયાનો દરેક વ્યક્તિ એ નેત્રહીન વ્યક્તિને જોવે, પોતાની આંખો જે કુદરતે આપી છે એને એપ્રિસિએટ કરે, ઉપરવાળાનો થેન્ક્સ કરે. હવે જો તમને ઉપરવાળા આંખ આપી અને એનો જો ખરેખર તમારે ઋણ ઉતારવો હોય તો તમારે બ્લાઇન્ડને મદદ કરવી પડે. ઉપરવાળાએ જ્યારે કોઈને આંખ નથી આપી તો તમે અલ્લાહનો શુક્ર કરો, ઉપરવાળાનો થેન્ક્સ કરો કે ભાઈ એ અલ્લાહ, એ ભગવાન તે મને આંખ આપી, નહીં તો હું પણ આજે આ પરિસ્થિતિમાં હોત. અને એ વ્યક્તિને તમે હેલ્પ કરો તો જ તમે તમારું આંખ મળ્યાનો અલ્લાહને, ભગવાનને થેન્ક્સ કરી શકશો. અને સાથે સાથે તમે એકચ્યુઅલી લાઈફમાં તમને આનંદ થશે કે ચલો ભાઈ મેં એક બ્લાઇન્ડને મદદ કરીને, ઉપરવાળાએ મને જે આંખ આપીને એપ્રિસિએટ ખરેખર કરું છું, હું એ વ્યક્તિને મદદરૂપ થાઉં છું પ્રોપરલી. હવે રહ્યો સવાલ કે માનનીય શ્રી કવિ સાહેબ મારા ગુરુ છે અને એમણે મને એકચ્યુઅલી ખાસ કરીને આજે વિશ્વકોશ સાથે જોડ્યો છે તો હું ખૂબ જ ગૌરવ, પ્રાઉડ ફીલ કરું છું. એકચ્યુઅલી એ મારા ગુરુ છે એના માટે પણ હું પ્રાઉડ ફીલ કરું છું. તો જનરલી શું છે કે જ્યારે માણસ કોઈ પણ
ઉપરવાળા તરફથી આપેલી ત્રુટિ જે હોય છે એને દરેક માણસે એની સ્ટ્રોંગનેસ બનાવવી જોઈએ. અને ખરેખર જોવા જઈએ ને તો ઉપરવાળો તમને એક વસ્તુ લઈને ઘણી બધી વસ્તુ આપી દે છે, એની કદર કરો. અગેન કહું છું કે આ પીરિયડમાં પોતાની જાતને ડેવલપ કરવા માટે વિચાર કરવાનો એક સમય મળ્યો છે કે તમે હજી વધુ દુનિયામાં શું કરી શકો છો. તો ડેફિનેટલી હું ફરી મારા ગુરુ, આદરણીય ગુરુ શ્રી જસુભાઈ કવિનો આભારી છું કે મને આ તક આપી. અને તમને બધાને મારા તરફથી વિશ યુ ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ સો મચ. સમીર હંમેશા એક પંક્તિ જ્યારે એને મળવાનું થાય ત્યારે કહેતો હોય છે, એ અહીંયા મને કોટ કરવાનું મન થાય છે કે કદમ ઘાયલ, કદમ ઘાયલ પવન સામે, કદમ ઘાયલ પવન સામે સફર મારી પહાડી છે, કદમ ઘાયલ પવન સામે સફર મારી પહાડી છે, શિખરને પાર કરવાની શરત મેં પણ લગાડી છે. આ જુસ્સો, આ વિશ્વાસ, આ આત્મબળ સાથે, શારીરિક પડકારો સાથે અનેક લોકો આપણી વચ્ચે. આજે હું વાત કરી રહ્યો છું ત્યારે મારી પાસે સમયના કારણે, મર્યાદા સમયની હોવાને કારણે ઘણા બધા નામોના ઉલ્લેખ કરવાનું અને એમના વિશે વાત કરવાનું, જેમ કે પ્રિન્સિપાલ તારકભાઈ લુહાર, આદરણીય શ્રી લાભુભાઈ સોનાણી, રવિન્દ્ર જૈન, કૃણાલ જોશી, કૃણાલ જોશી અમદાવાદના, જન્મથી અંધ, અત્યારે તો એક ભાગવત કથાકાર તરીકે આખાએ ગુજરાતમાં એક જુદી જ પ્રતિભા તરીકે ઉપસી આવ્યા છે. એમણે સોમનાથ યુનિવર્સિટીમાંથી PhDની ડિગ્રી પણ મેળવી છે. આખું ભાગવત એમને મળે છે. જન્મથી એક અંધ વ્યક્તિ વ્યાસપીઠ ઉપર બેસીને ભાગવત કથા કરે છે અને લાખો શ્રોતાઓને ધર્મ જ્ઞાન આપે છે, શિક્ષા અને દીક્ષા આપે છે. આ બધા ઉદાહરણો આપણી આસપાસ છે. ડૉક્ટર હર્ષવર્ધન મકીમ, સ્વર્ગસ્થ હર્ષવર્ધન મકીમ, એક ઉદ્યોગપતિ તરીકે, નિતેશ સુખડિયા, યુવાન આજકાલનો છોકરો, પણ શિક્ષક છે, પણ પોતાની વોટ્સએપ ચેનલ દિન વિશેષના માધ્યમથી આખા ભારતને જ નહીં, આખી દુનિયાને આજના દિવસની શું વિશેષતા છે એનો સંદેશો કેટલાય વર્ષોથી સરસ અને સરળ રીતે એ લોકોને આપી રહ્યો છે. દેવાંગ ખેરાડી સાબરકાંઠાના મોડાસા વિસ્તારના એક નાનકડા ગામમાં બેઠેલો આ દીકરો દેવાંગ આજે તે વિસ્તારના લોકો માટે સમાજ સેવાનું કામ કરીને આખાએ અરવલ્લી જિલ્લામાં, સાબરકાંઠા જિલ્લામાં પોતાની એક જુદી જ ઇમેજ એણે ઊભી કરી છે. પ્રોફેસર ભાસ્કર મહેતાનું નામ ના દઈએ તો આજની વાત અધૂરી રહે. ભાસ્કરભાઈ મહેતા જન્મથી અંધ, ખૂબ ઊંચો અભ્યાસ, કારકિર્દી, પ્રોફેસર થયા, ઇડરની કોલેજમાંથી પોતે પ્રોફેસરી કરીને નિવૃત્ત થયા, ત્યાંની નેશનલ એસોસિએશન ફોર ધ બ્લાઇન્ડની શાખાની સ્થાપના કરી અને એ શાખાના માધ્યમથી એમણે અનેક અંતરિયાળ વિસ્તારના પ્રજ્ઞાચક્ષુ ભાઈ બહેનોની, એમના જીવનની, એમના શિક્ષણની, એમના પુનર્વસનની તાલીમ આપી અને એ ઉપરાંત લગભગ આખાએ દેશ અને ઘણી દુનિયાના ઘણા બધા દેશોમાં ફરીને પ્રજ્ઞાચક્ષુઓ વિશે જાગૃતિ લાવવાનો એમણે પ્રયત્ન કર્યો છે. મિત્રો, શરૂઆતમાં મેં જેમનો ઉલ્લેખ કર્યો તે ભાઈ શ્રી રણછોડ સોની, RP સોની, એની વાત જ્યારે કરું છું ત્યારે એક વાતની નોંધ લેવાનું મન થઈ જ જાય છે. બહુ જ વર્ષો પહેલાં, લગભગ સમજો ને 30-એક વર્ષ પહેલાં, કોઈક પત્રકારે રણછોડને પૂછ્યું કે માનો રણછોડભાઈ ભગવાન પ્રસન્ન થાય અને એવું કહે કે માગો, તમે જે માગો તે હું આપવા તૈયાર છું, તો તમે શું આંખ માગશો જ ને, દ્રષ્ટિ માગશો જ ને? ત્યારે રણછોડનો જવાબ સાંભળવા જેવો છે મુરબ્બીઓને. મિત્રો, રણછોડે એ વખતે કહ્યું હતું કે ના, હરગિજ નહીં, હું આંખ નહીં માગું, હું દ્રષ્ટિ નહીં માગું, કારણ કે આ દ્રષ્ટિ ક્ષતિ સાથે હું સંપૂર્ણ વ્યક્તિ છું, હું પૂર્ણ વ્યક્તિ છું, મને કોઈ ખોટ ચાલતી નથી. આ એનો વિશ્વાસ છે, આ એનો આત્મવિશ્વાસ છે.
માનો કે ઈશ્વરે પ્રસન્ન થઈને મને મારી આંખો લઈને મને આ દુનિયાને જુદી રીતે જોવાનો, જુદી રીતે અનુભવવાનો એક અવસર આપ્યો છે. એટલું જ નહીં, બીજા અનેક લોકોની સેવા કરવાની કદાચ તક આપી છે. અને આ રણછોડ સોની એમએ બીએડ એમએડ વગેરે અભ્યાસ પૂરો કરીને શિક્ષક તરીકે, આચાર્ય તરીકે, અને પછી જ્યારે ભારતમાં નવું નવું કમ્પ્યુટર ટેકનોલોજીનું અભિયાન ચાલુ થયું ત્યારે એક બ્લાઇન્ડ વ્યક્તિ તરીકે, એક પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિ તરીકે કમ્પ્યુટરની તાલીમ હસ્તગત કરીને, અને તે પણ ચીલાચાલુ રીતે નહીં, બહુ અદ્ભુત રીતે કમ્પ્યુટર ટેકનોલોજીના નિષ્ણાત થઈને અંધજન મંડળના ટેકનોલોજી સેન્ટરના વડા તરીકે એ કામ કરે છે. એટલે રણછોડભાઈ, ગઈકાલે જેમની સાથે હું વાત કરતો હતો ત્યારે એમણે કહ્યું હતું કે કવિ સાહેબ, આટલું તો જરૂર કહેજો કે કોઈ અભણ માણસ, કોઈ ગામડાનો માણસ, કોઈ અશિક્ષિત માણસ અમને આંધળો કહે તો કદાચ થોડુંક દુઃખ થાય, પણ બહુ દુઃખ નથી થતું. પણ વધારે દુઃખ તો ત્યારે થાય છે કે એક ભણેલો માણસ, એક શિક્ષિત માણસ, એક જાણકાર માણસ, એક તજજ્ઞ સમાજની એ ઉદાસીનતા મને કઠે છે. રણછોડભાઈ એમએ ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ પૂરું કરીને અધ્યાપક તરીકેના ઇન્ટરવ્યૂમાં ગયા હતા ત્યારે ઇન્ટરવ્યૂ લેનાર કમિટીએ સ્પષ્ટ કહ્યું હતું કે રણછોડભાઈ, તમે બધી રીતે લાયક છો, એકદમ આ અધ્યાપકની ખાલી જગ્યા માટે તમે એકદમ યોગ્ય, કદાચ વધારે યોગ્ય છો, પણ અમે તમને લઈ શકતા નથી કારણ કે તમે પ્રજ્ઞાચક્ષુ છો. સમાજની આ અજ્ઞાનતા, સમાજની આ માન્યતા, આ રૂઢ માન્યતા, પંડિત સુખલાલજી હોય કે કવિ શ્રી સુરદાસજી હોય કે સંગીતકાર રવિન્દ્ર જૈન હોય કે ભાઈ અશ્વિન ઠક્કર હોય કે રણછોડભાઈ સોની હોય કે પ્રોફેસર ભાસ્કરભાઈ મહેતા હોય, એમણે ખોટી પાડી છે. ખોટી પાડી છે એટલું જ નહીં, પણ નવી કહેવત બનાવવા માટે આપણને મજબૂર કર્યા છે કે આંધળો દળે ને ગાય અને જે કરવું હોય તે કરીને જાય. એ બધું જ કરી શકે છે, એ વાત સિદ્ધ થઈ છે મિત્રો. એટલા માટે જ રણછોડભાઈએ કાલે મને આ એક શેર કહ્યો હતો, એ તમારી સામે મૂકવાનું મને મન થાય છે કે ન હમ સફર સે નિકલેગા, ન હમ સફર સે નિકલેગા, ન હમ નશી સે નિકલેગા, ન હમ સફર સે નિકલેગા, ન હમ નશી સે નિકલેગા, હમારે પેર કા કાંટા હમી સે નિકલેગા. બહુ મોટી વાત કરી. અમારે જ પ્રયત્ન કરવો પડશે, અમારે જ બેઠા થવું પડશે, અમારે જ તૈયાર થવું પડશે. શારીરિક પડકારો સાથે જીવતા સૌ કોઈને માટે, જીવન ઉત્કર્ષ માટે, પોતાના અને બીજાના જીવન ઉત્કર્ષ માટે બે ચાર વસ્તુઓ સમજી લેવી પડશે. એનો ઉલ્લેખ એક શિક્ષક તરીકે આ પ્લેટફોર્મ ઉપરથી કરવાનું મને ગમશે. વાતને પૂરી કરવું એ પહેલાં સૌથી પહેલાં તો પોતાની શારીરિક ક્ષતિનો સ્વીકાર, પોતાનામાં જે કંઈ શારીરિક ક્ષતિ છે, ઈશ્વરે આપી છે, એને પહેલાં તો સ્વીકારી લેવાની છે. એના કારણે આવેલી લઘુતા ગ્રંથિમાંથી બહાર નીકળવાનું છે. હું આ નહીં કરી શકું કારણ કે મારે આંખ નથી, હું આ નહીં કરી શકું કારણ કે મારે હાથ નથી. અરે સુરતમાં જઈને જોઈ આવો ભાઈ મનોજ, જેને બંને હાથ નથી, મોઢેથી અને પગેથી પીંછી પકડીને એવા સરસ ચિત્રો દોરે છે, પ્રધાનમંત્રીથી માંડીને સામાન્યમાં સામાન્ય માણસ સુધીના દરેક માણસોએ એની પાસે ચિત્રો દોરાવ્યા છે, વખાણ્યા છે અને એને એનો આદર પણ કર્યો છે. તો શારીરિક પડકારો તમને રોકતા નથી, રોકે છે તમને તમારી લઘુતા ગ્રંથિ અને સામાજિકરણ, સોશિયલાઇઝેશન. દરેક શારીરિક પડકારો સાથે જીવતી વ્યક્તિએ, અશ્વિનને હું જ્યારે જ્યારે જોઉં છું ત્યારે મને સૌથી વધારે એનામાં જે ગુણ આકર્ષે છે તે એ કે સમાજના બધા જ વર્ગના વ્યક્તિઓ સાથે એ સરસ સંબંધો સાચવી શકે છે. કદાચ એના ઉત્કર્ષનું, એના વિકાસનું,
એ જ મોટામાં મોટું ચાલક બળ છે. એટલે કોઈ એક ટાપુ ઉપર જઈને બેસી જવું, પોતાને અલગ ગણવા, એ મને લાગે છે કે આજના જમાનામાં ઠીક નથી. એટલે એ પ્રકારની માનસિકતા આપણે કરવી પડશે. જેમ ભાઈ સમીરે કહ્યું એમ, આપણે આપણું વ્યક્તિત્વ સુચારું બનાવવું પડશે, પ્રત્યાયનની ક્ષમતા આપણે ડેવલપ કરવી પડશે, આપણે જે કહેવું છે તે સારી રીતે આપણે કહી શકીએ, સમજાવી શકીએ, વિશ્વાસપૂર્વક સમજાવી શકીએ એવી આવડત આપણે કેળવવી પડશે. હા, શરીર ભાષા પણ થોડીક શીખવી પડશે, કારણ કે માત્ર બોલાતી ભાષાથી પ્રત્યાયન થતું નથી. થોડુંક તમારું પોશ્ચર, થોડીક તમારું જેસ્ચર, એ પણ સ્વર સ્વીકૃત, સામાજિક રીતે સ્વીકૃત હોય એ રીતે તમારે કરવું પડશે. તમે જે વિષયમાં કામ કરતા હો એ વિષયનું પૂરેપૂરું જ્ઞાન પણ તમારે હસ્તગત કરવું પડશે. તો છેલ્લે આજની આ જીવન ઉત્કર્ષ વ્યાખ્યાન શ્રેણીના આ અનોખા વ્યાખ્યાનને પૂરું કરીએ પહેલાં મારે કહેવું જોઈશે કે કોઈકને એમ થયું હોય કે ઘણા બધા નામો દેવાયા છે, ઘણા બધા નામો દેવાવાના રહી ગયા છે, તો ફરી મારે એટલું જ કહેવાનું થાય છે કે સમયની મર્યાદાને કારણે કદાચ એમ થયું હશે, પણ ખરેખર તો સમાજ જો વાતાવરણ તૈયાર કરે, સામાજિક સ્વીકાર, સમાજની માન્યતાઓ, સમાજનું અજ્ઞાન અને શારીરિક પડકારો સાથે વિકસવા અને વિસ્તરવા માગતા વ્યક્તિઓ માટે સુવિધાઓ ઉપલબ્ધ કરાવવી, આ બધું જો થઈ શકે તો બીજા અનેક લોકો કદાચ ઉત્કર્ષની રાહ જોઈને બેઠા છે, એમને માટે આજનું આ વ્યાખ્યાન કંઈક અંશે ઉપયોગી થશે. આવા વાર્તાલાપો વૈચારિક આંદોલનો જગાવી શકે, આવા વૈચારિક આંદોલનો બને કે કદાચ 10, 12, 15 કે મહિના, મહિનો, માસ પછી શમી પણ જાય, તો મને એવું લાગે છે 40 વર્ષના આ મિત્રો સાથેના સઘન અનુબંધ પછી મને એવું લાગે છે કે શારીરિક પડકારોનો આપણે જીવંત અનુભવ કરવો પડશે. જ્યાં સુધી પગમાં પહેરેલો જોડો ક્યાં ખૂંચે છે એની આપણને ખબર નહીં પડે ત્યાં સુધી મને લાગે છે કે આપણે એ ખૂંચતી ખીલીનો સાચો ઉપચાર નહીં કરી શકીએ. એટલે ખરેખર તો થોડોક સમય આપીને પણ શારીરિક પડકારો, જુદા જુદા પ્રકારના, પછી આંખ ન હોય, હાથ ન હોય, બોલી ના શકાતું હોય, સાંભળી ના શકાતું હોય, એ તમામ લોકોના જીવનની સમસ્યાઓને આત્મસાત કરવા માટે એમના એ જીવનનો અનુભવ તમારે કરવો પડશે. એક નાનકડું સજેશન છેલ્લે મારે તમારી સાથે કરવું છે. અમદાવાદના અંધજન મંડળમાં વિઝન ઇન ધી ડાર્ક એ નામનું એક મ્યુઝિયમ, ખૂબ સરસ મ્યુઝિયમ ચાલે છે. એક બહુ મોટી જગામાં આપ અંદર જ્યારે પ્રવેશ કરો છો ત્યારે લગભગ 1.5-2 કલાક એ વિસ્તારમાં તમારી આંખો નથી એવું અંધારું છે, તમે બિલકુલ જોઈ શકતા નથી. માત્ર ને માત્ર તમારા કાન, તમારો સ્પર્શ, તમારી બાકીની ઇન્દ્રિયોથી તમારે જગતને મહેસૂસ કરવાનું છે. મને કહેતા આનંદ થાય છે કે વિઝન ઇન ધી ડાર્ક મ્યુઝિયમનો ઉપયોગ કરીને, એમાં જઈને આવેલા અનેક લોકોએ પ્રજ્ઞાચક્ષુઓની સ્થિતિનો સાચો અહેસાસ મેળવ્યો છે, અને એ અહેસાસ કદાચ જીવનભર ટકે છે. એટલું જ નહીં, પ્રજ્ઞાચક્ષુઓની સમસ્યાઓને કેવી રીતે ઉકેલવી એ દિશામાં વિચારવાની એક બારી એમના મનની ખુલે છે. તો હું માનું છું કે આટલી વાત આજે 14 સપ્ટેમ્બરે અંધજન ધ્વજ દિન નિમિત્તે કરવાની વિશ્વકોશ ટ્રસ્ટે જીવન ઉત્કર્ષ શ્રેણીમાં અમને જે તક આપી છે એ માટે વિશ્વકોશનો, અને વિશેષ રૂપે તો ડૉક્ટર પદ્મશ્રી કુમાર પાર દેસાઈ સાહેબનો હૃદયપૂર્વક આભાર માનું છું. ધન્યવાદ.